بند کرو، بند کرو، بند کرو، قانون بند کرو، بند کرو، بند کرو، ارے بندگی جے بند ماترم، بند ماترم، کلا قانون بند کرو، کلا قانون بند کرو। જો ડ્રાઈવર અકસ્માતમાં ભોગ બનનારા મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે। ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે। ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અનુસાર ઇન્ડિયન જસ્ટિસ કોર્ટ 2023ની જોગવાઈઓના કારણે ડ્રાઈવરોમાં ભય છે। આ કારણે જ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ જોખમમાં છે। આ મામલે રાષ્ટ્રપતિને પત્ર મોકલીને હસ્તાક્ષેપની અપીલ કરવામાં આવી રહી છે। આજ રોજ ગુજરાતના અનેક હાઈવે પર ટ્રક ડ્રાઈવરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને ટ્રક ચાલકોએ ચક્કા જામ કરી વાહનો થંભાવી દીધા। હડતાલ મારવાનું એ કારણ છે કે જે સરકાર કાનૂન લાગુ કર્યો છે એ લાગુનો અમને નહીં પસંદ છે। એ કાનૂન હટાવવાની અમારી માંગણી છે। એ કાનૂન જલ્દી જલ્દ હટે તો અમે ગાડી હાંકી શકીએ છીએ। બાકી જ્યાં સુધી આ કાનૂન હટે નહીં ત્યાં સુધી અમે લોકો આ બસ કે ગમે એ ડ્રાઇવિંગ અમે લોકો કરવાના નથી, એટલે અમારી આ હડતાલ છે। આ જે બી કાનૂન લગાવ્યો છે 10 વર્ષની સજા અને 7 લાખનો જુર્માના, એ કાયદો લાગ્યો છે, એ કાયદો અમને એનો વિરોધ કરીએ છીએ અમે લોકો। એ બસો બંધ પડી છે, 1000 થી 1500 બસો આજે બંધ છે, એના બધા ડ્રાઈવરો અહીંયા મોજૂદ છે અને હાજર છે। અમારી આગળ એ જ વિનંતી છે સરકારશ્રીને, અમારી લડાઈ સરકાર જોડે છે, સરકાર માન્યતા છે। અમે એ લોકોને એટલું જ કહેવું માંગીએ છીએ કે અમારે જે બી માંગણી છે, આ જે કાનૂન કાયદા તમે જે ધારાએ લગાવી છે અમારા ઉપર ડ્રાઈવર વિશે, એ ધારાઓ હટાવો, બસ એ જ અમારી માંગણી છે, બીજી કોઈ માંગણી નથી। અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોગવાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। કાયદો પરત લેવાની માંગ સાથે હાઈવે પર ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।